पायनियर सेकेंडरी स्कूल पाटन। हूँ राजू भाई बी पटेल, मैथ्स टीचर धोरण दस। विद्यार्थी मित्रों, धोरण दस में गणित विषय में अपने प्रथम पांच समांतर श्रेणी नो अभ्यास शुरू करियो। अपने वीडियो एक थी वीडियो छ सुधी अभ्यास पूरो करेलो छे। हवे वीडियो सात में अगर अभ्यास शुरू करिए तो स्वाध्याय 5.2 એમાં દાખલા નંબર 6, સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 6 હા, તો એમાં આગળ વધીએ તો રકમ આપણે લખી લીધી સમાંતર શ્રેણી હા, અહીંયા શ્રેણી આપી 11 8 5 2 હા, સમાંતર શ્રેણીની વ્યાખ્યા પ્રમાણે શું હોવું જોઈએ એની અંદર, તો ક્રમિક પદોની જોડનો તફાવત અચળ રહેવો જોઈએ। કોઈ પણ બે પાસ પાસેના પદોની બાદબાકી કરીએ તો જવાબ સરખો સરખો રહેવો જોઈએ, તો એ સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા 8 - 11 કરો, 5 - 8 કરો, 2 - 5 કરો તો જવાબ એક ના એક આવશે, એટલે હાલ તમને સમાંતર શ્રેણી આપી દેવા માંગે। અહીંયા કોઈ પદ -150 હોઈ શકે એવો પ્રશ્ન આપ્યો, પ્રશ્ન જવાબ આપવાનો હોય ના હોય, મતલબ અહીંયા તમે જોઈ શકો કે કોઈ પદ 8 હોઈ શકે, 8 આવ્યું અંદર, 9 નહીં આવે, કોઈ પદ 9 ના હોઈ શકે, કોઈ પદ 10 ના હોઈ શકે, 5 આયા તો કોઈ પદ 5 હોઈ શકે, બરાબર, 2 આયા તો કોઈ પદ 2 હોઈ શકે, એમ આ શ્રેણી આગળ આગળ જાય તો અંદર -150 આવવાના જ નહીં આવવાના, આ શ્રેણીના પદોમાં -150 હશે જ નહીં હોય એ આપણે નક્કી કરીને આપીશું। એના માટે પહેલા તો શ્રેણી ઉપરથી એન ડી તો શોધી દેવાના, એ એટલે પ્રથમ પદ અને ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, જેને આપણે સામાન્ય તફાવત કહીશું, ક્રમિક પદોનો તફાવત -3। ચલો હવે એને પ્રશ્ન કર્યો કોઈ પદ -150 હોઈ શકે, તો આપણે ધારીએ કે ધારો કે શ્રેણીમાં એનમાં નંબરનું પદ -150 થાય, ધારો કે એનમું પદ -150 છે, આવું ધારી લઈએ આપણે, બરાબર, જો એનમું પદ -150 હોય એવી ધારણા સાથે આગળ વધીએ અને એ પદનો નંબર શોધીએ, કયા નંબરનું પદ, તો એનમાં નંબરનું પદ, પદનો નંબર એમ ધારીએ, સમજી લો કે એનમાં નંબરનું જે પદ હતું -150 આવ્યા, જેમાં ચોથા નંબરનું પદમાં 2 આવ્યા, એટલે તે એનમાં નંબરના પદમાં -150 આવ્યા, તો આ અજ્ઞાત પદનો નંબર, એને જ્ઞાત કરીએ તો કયા નંબરનું પદ -150 થાય આપણને ખબર પડશે, બરાબર, તો આના સંકેતમાં લખું કે એનનું પદ એટલે એ એન કહેવાય, એની કિંમત આપી -150, હવે આપણો પ્રશ્ન બનાવ્યા એમ પદનો નંબર આપણે શોધવો, એટલે એ એનની કિંમત આપી અને એન શોધવાના, કોઈ વખત એન આપે અને એન શોધવાના, ખબર પડવી જોઈએ દાખલા, ચલો હવે એન ની કિંમત આપી તો એનમાં આપણે સૂત્ર મૂકીશું, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, ચલો આમાં કિંમત હોય તો એન ની કિંમત આપી દીધી, એન ની કિંમત એન ની નહીં, બરાબર, તો એન ની જગ્યાએ કિંમત -150 એ કેટલા 11, એન નહીં આપણી જોડે, એન આપણો પ્રશ્ન એટલે એન ની જગ્યાએ કિંમત ના મુકાય, ડી કેટલા હે -3, ઓકે, ચલો હવે આ સમીકરણમાં માત્ર એક જ અજ્ઞાત સંખ્યા એન, એટલે ધીમે ધીમે આપણે એન ને સૂત્રનો કરતા બનાવીએ તો એન ની કિંમત મળી જાય આપણે, તો સાદુરૂપ શરૂ કરીએ તો પહેલા આ બે કૌંસનો ગુણાકાર કરી દેવો, બરાબર, એટલે કૌંસ નીકળી જાય, તો -3 અંદર ગુણાય અહીંયા ને અહીંયા બંને પદ સાથે, કૌંસની આગળ તો એક જ ગુણાકાર હોય, પાછળથી -3 અંદર ગુણવાના થાય, બાકી આ બે પદ એમના એમ લખી દો, તો -3 અંદર ગુણીએ તો -3 અહીંયા ગુણાય એટલે +3 × 1 + 3 થઈ ગયું। ચલો હવે -150 બરાબર, હવે આ બેનું ટોટલ થઈ જાય 11 અને 3 14 -3 બરાબર, ચલો હવે એમ શોધવા માટે આવું કરો, -3 એમ નહીં લાવી દો, -150 નહીં લાવી દો, તો 14 આવે લાવો તો એ ચાલશે, પણ એમાં ભાઈ માઇનસનું ધ્યાન રાખવું પડે તમે કે આપણે 3 એમ નહીં લાવીએ, જો એન વાળા પદના આગળ ઋણ આવે તો એને જ બદલી દેવાનું એટલે ધન થઈ જાય, તો 3 એમ પેલી બાજુ ધન અને -150 બાજુ ધન, માટે 3 એમ બરાબર આનું ટોટલ મારો કેટલું થાય
164 ભલે 150 વત્તા જ કોઈ ચલો એન બંને બાજુ 3 વડે ભાગીએ તો આ બાજુ 3 જતા રહે અને આ બાજુ 164 ભાગીએ 3 થાય તો એન બરાબર અહીંયા સેલ ઉડાડીએ તો અહીંયા તમે જુઓ અપૂર્ણાંક જવાબ મળ્યો આપણને 164 ભાગીએ 3 3 5 15 3 6 12 2 6 સાઈન એટલે 54 પૂર્ણાંક 2 ભાગીએ 3 થાય કહેવાનો મતલબ પોઈન્ટ માં જવાબ આવે પોઈન્ટ માં લઈ ગયા તો 54.666 એવી દે બરાબર હવે જો અહીંયા મિત્રો આપણી એક ધારણા હતી ભાઈ n માં નંબર માં -150 છે પણ n ની કિંમત જો તો ખબર પડી જવી જોઈએ કે n ની કિંમત હંમેશા પૂર્ણાંક માં હોય ધન પૂર્ણાંક n પદ નો નંબર એટલે પહેલું પદ હોય બીજું હોય ત્રીજું હોય ચોથું હોય પાંચમું હોય એમ પૂર્ણાંક જવાબ આવે અપૂર્ણાંક પદ ના હોય એમ ના દેજે કે 10.5મો પદ બરાબર એટલે પોઈન્ટ માં આ વસ્તુ ના બોલી શકીએ આપણે વિદ્યાર્થીની સંખ્યા બોલી હોય તો ભાઈ 50 વિદ્યાર્થીઓ ક્લાસમાં એવું કહેવાય એમના કહેવાય ભાઈ 50.5 વિદ્યાર્થીઓ બરાબર એટલા માટે અમુક વસ્તુ આપણે પ્રાકૃતિક સંખ્યામાં જેનો જવાબ આવે એટલે n ની કિંમત પણ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પણ અપૂર્ણાંક કિંમત એની હોઈ શકે નહીં એટલા માટે મિત્રો આ જવાબ શક્ય નથી બરાબર લખીશું પરંતુ એની કિંમત પ્રાકૃતિક સંખ્યા હોવાથી એની કિંમત પ્રાકૃતિક સંખ્યા જ હોય માટે આપની ધારણા ખોટી થાય આપણે તો એક ધારણા ઉપર આગળ વધ્યા હતા કે n માં નંબર ઉપર -150 પણ પદ નો નંબર કયો મળે ખોટો મળે બરાબર પદ નો નંબર આવો હોઈ શકે નહીં એટલે આપણે કહી શકીએ કે આપણે જે ધાર્યું ખોટો માટે કોઈ પદ -150 ન હોઈ શકે શું જવાબ આપો મને કોઈ પદ -150 ન હોઈ શકે ઓકે તો આ રીતે મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો એનો એટલે આગળ આગળ શરૂ કરીએ આપણે વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લઈએ બરાબર સમાંતર શ્રેણી નો 11મો પદ 38 અને 16મો પદ 73 તો 31મો પદ થયું બરાબર તો આ દાખલા આ ટાઈપના દાખલા પણ ઘણા બધા આપણને બુકમાં આપ્યા પણ થોડી થોડી રકમ બદલી લેવી સમજ બધા એક ના એક આવી જશે અડધો દાખલો તો એના જ થાય પછી થોડું બદલવાનું થાય તો ચલો હવે સમાંતર શ્રેણી નો 11મો પદ 38 આ જે લખ્યું એને આપણે સંકેતમાં લખી દઈએ તો 11મો પદ એટલે 11 કહેવાય એની કિંમત આપી 38 અને 16મું પદ એટલે એ 16 કહેવાય એની કિંમત 73 અને શોધવાનું 31મું પદ એટલે એ 31 શોધો પ્રશ્ન બની ગયો આપણો એ 31 શોધો 31મું પદ એટલે 31 કહેવાય બરાબર ચલો હવે મિત્રો એ 31 મતલબ 31મું પદ શોધવા માટે આપણે બે કિંમતોની જરૂર પડે એક પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી કારણ કે અહીંયા શ્રેણી આપી નહીં સમાંતર શ્રેણી આપી રહી હોય તો આપણે એન ડી તરફ શોધી દઈએ પણ સમાંતર શ્રેણી આપી નહીં એટલા માટે એ ડી તમે સીધે સીધું ના શોધી શકો અને એન ડી વગર 31મું પદ મળશે નહીં આપણને એટલા માટે આપણે 11મું પદ ને 16મું પદ જે આપી એનો ઉપયોગ કરીશું 11મું પદ આપી લેવાનું 11માં પદનું સૂત્ર
जवाब नहीं समीकरण एक करीने छोड़ दो बराबर चलो ये क्या हुई ये 16 बराबर 73 16 मु 73 है चलो यहां ये 16 નું સૂત્ર મૂકીએ તો 16 માં પદ નું સૂત્ર બને એ 15 ડી અને એ 16 ની જગ્યાએ એનું સૂત્ર મૂકી દેવાનું આ બાજુ એની કિંમત મૂકી દેવાની એટલે આ આવ્યું સમીકરણ 2 અમે બે અજ્ઞાત અને અમે બે અજ્ઞાત એટલે સીધે સીધો તો જવાબ આવશે ને બરાબર એટલે સમીકરણ 1 ને સમીકરણ 2 બંને માં એ ડી અજ્ઞાત એટલે બંને દ્વિચલ સ્વરૂપ સમીકરણો કહેવાય અને બંને ભેગા સમીકરણ યુગ્મ કહેવાય એટલે આપણે ત્રીજા પ્રકરણનો જે તમને વિડિયો મોકલાયેલા છે माइनस चिन्ह थोड़ी ओसी समीकरण नीचे બરાબર અહીંયા જો સહગ લોકની રીતમાં આપણે સહગુણક સરખો કરવાનો હોય પણ અહીંયા તો સહગુણક સરખો આવી ગયો એટલે આપણે કોઈને ગુણ્યા નહીં હું તો સમીકરણ ગુણીએ સહગુણક સરખો બનાવતા હતા હવે સહગુણક સરખો થઈ ગયો ચિહ્ન વિરોધી કરી દઈએ તો બીજા સમીકરણ માઇનસ 1 વડે ગુણી દો અને સરવાળો મારો તો ડાબી બાજુનો સરવાળો એ માઇનસ એ 0 બરાબર પ્લસ 15d માઇનસ 10d બદલેલું ચિહ્ન જોવાનો પ્લસ 15d માઇનસ 10d 5d ખ્યાલ આવે माइनस एक बड़े गुणिया ले चिन्हों बदले ही आए हो तो माइनस ये समझ जाओ बोलो माइनस दस डी माइनस अड़तीस समझो चलो ये बात बाकी तोत्तर मध्य अड़तीस बात करो ये दस को आवाज छो दस पांच है ना ये बात बाकी पांत्रीस प्लस पांत्रीस है प्लस तोत्तर माइनस अड़तीस वो बनने बाजू पांच बड़े भाग हो गए डी बराबर सात पर तो आज डी की कीमत आई चलो हमें मित्रों अपने डी की कीमत બેમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકીશું એટલે પહેલા સમીકરણમાં કિંમત મૂકી પહેલું સમીકરણ લખી દો 38 અહીંયા લખીએ આ કિંમત સમીકરણ 1 માં મૂકતા હા તો સમીકરણ 1 લખ્યું હવે એમાં કિંમત d ની 7 ચલો હવે 7 કરો ખ્યાલ આવે 10 અહીંયા d ની કિંમત 7 મૂકી નવા બેનો ગુણાકાર થયો 70 આ બાજુ તો 38 અને 70 આ બાજુ માઈનસ થવાના ચલો અહીંયા 70 માંથી 38 બાદ કર લો કેટલા આવ 32 બરાબર અને મોટી સંખ્યા ઋણ એટલે માઈનસ 32 જવાબ દે આવો ચલાઈ ગયો તો 38 માઈનસ 70 કેટલા થયા માઈનસ 32 થયા આ રીતે એ અને ડી ની કિંમતો આવી ગઈ એ ડી ની કિંમત આવે એટલે સમાંતર શ્રેણીના બધા પ્રશ્નોના જવાબ તમને મળી જાય હવે આપણે 31 મો પદ શોધવાનું કીધું આપણે 31 માં પદનું સૂત્ર મૂકો 31 તો એ વત્તા 30 ડી બરાબર અમે ડી ની કિંમત મૂકીએ તો માઇનસ 32 30 અને ડી ની કિંમત 7 બરાબર ચલો માઇનસ 32 ના બેનો ગુણાકાર 210 લાયો તો 210 માંથી 32 બાદ કર લો બરાબર પ્લસ 210 માઈનસ 32 એટલે અહીંયા કેટલા આવવાના 178 તો આ થયો આપણું 31 મુ પદ માટે 31 મુ પદ 178 છે આ જવાબ આપણો આ દાખલો આટલો પૂરો કરવાનો બરાબર તો આ રીતે
दाखला नंबर 7 આપણો પૂરો છે મિત્રો તો સ્ક્રીનશોટ લઈ લો વિડિયો સ્ટોપ કરીને બરાબર તો સ્ટોપ કરીને લખી લેવાનું પછી આગળ બરાબર ચલો હવે આપણે આગળનો દાખલો લઈએ દાખલા નંબર 8 चलो मित्रों फरी एक रकम जुओ लगभग एक टाइप नो दाखलो कही सकते समांतर श्रेणी में पदों की संख्या आपी है 50 पद त्रीजु पद आपी हूँ छेल्लो पद आपी हूँ 29 मो पद छोड़ी लेवा तो एना एक प्रश्न कही सकते जो त्रीजु पद एटले ए थ्री कहवा तीजा पद ए थ्री कहवा किंमत केटली आपी 12 मतलब जे श्रेणी में पहलू बीजु तीजा नंबर में 12 लखेला एवो मतलब थाय छेल्लू पद 106 छेल्लू पद એટલે શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી કીધી 50 તો છેલ્લું પદ એટલે 50 મો પદ કહેવાય બરાબર એટલે અહીંયા તમને સીધે સીધું 50 મો પદ 106 એવું નહીં કીધું આગળના દાખલામાં આપણે એવું કીધું બરાબર આગળના દાખલામાં શું કીધું ભાઈ આ બે પદ અને નવ પદ 31 મો પદ શોધવાનું તો અહીંયા ત્રીજું પદમાં છેલ્લું પદ કીધું છેલ્લા પદના કિંમત માટે એને કહી દીધા પદોની સંખ્યા કેટલી આવી શ્રેણી સાંતર 50 પદે પૂરી થાય ને હા એટલે 50 મુ પદ જે છેલ્લું પદ અને એની કિંમત 106 એટલે 50 મુ પદ 106 એટલે 50 માં પદ દે 50 કહેવાય એની કિંમત 106 અને એટલે શ્રેણી આપણી પહેલું પદ બીજું પદ પછી ત્રીજા પદમાં 12 આવે એટલે આમ કરતા કરતા 50 મુ પદ આવે ને તો તમારે 106 50 પદોની શ્રેણી એટલે છેલ્લું પદ એટલે કે 50 મુ પદ 106 એટલે આવું વિચારવાનું આપણે અને હવે તમારો 29 માં નંબરનો પદ એટલે એ 29 શોધવા તો એના એક પ્રશ્ન બને આગળના દાખલા જેવો જેવો જુઓ કોઈ ફેર નહીં મને ખાલી આટલું બદલી રકમમાં અને આ ખબર પર બીજો તમને આ દાખલા કે 50 નું પદ 106 એટલે એ 50 106 થાય આટલી ના ખબર પર દાખલો ના પણ એટલે એ બરાબર સમજી લેવો પડે બાકી તો એના જ દાખલો ફરીથી ચાલો આપણે શરૂ કરીએ 1 3 12 આનો ઉપયોગ કેલા કરીએ આ બેના ઉપયોગથી તમારે એમ ડી લાવી દેવાના પછી આ જવાબ મળે લગભગ સમાંતર શ્રેણીનો પ્રશ્ન હોય એમડી શોધવાનો પહેલા વિચારવાનું થાય મોટા ભાગના દાખલામાં તો એવું જ હશે કોકન દાખલામાં એવું હશે એમડી વગર જવાબ આવે બાકી મોટા ભાગના બધા દાખલા એમડી શોધવાના એ 3 બાદ અહીંયા એ 3 નો સૂત્ર મૂકીએ તો બીજું પદ એટલે એ વત્તા 2d બરાબર આ બાજુની કિંમત 12 આ આપણું સમીકરણ ચાલુ થઈ ગયું પછી એ 50 106 6માં 50 માં પદનું સૂત્ર મૂકીએ તો એ વત્તા 49 ડી બરાબર 50 માં પદનું સૂત્ર શું થાય a प्लस 49 डी ना સામે 106 થકી માં આ સમીકરણ બે આવી બરાબર હવે બંને સમીકરણનો ઉકેલ શોધવાનો એ ઉકેલ શોધવા માટે બંને સમીકરણો ઉપર નીચે ગોઠવી દઈએ મેં કીધું એ પ્રમાણે બીજા સમીકરણમાં સંખ્યાઓ મોટી હોય એટલે લગભગ તમારે એ ઉપર જ મૂકી દેવાનું બરાબર એટલે તમારે ચિહ્નની ભૂલ ઓછી આવે થોડી હા ચલો હવે અહીંયા સહગુણક સરખો ચિહ્ન વિરોધી કરવા પછી લોપ કરવા માટે માઇનસ 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 બરાબર સરવાળો મારો તો એ માઇનસ એ જતા રહે 49 ડી માઇનસ 2 ડી પ્લસ 47 ડી 106 માઇનસ 12 કરીએ તો 94 બરાબર પ્લસ 94 જવાબ દેવ અને હવે બંને બાજુ 47 વડે ભાગી દો 2d બરાબર શું મળે 2 મળે બરાબર અહીંયા 47 વડે ભાગો એટલે ડી થાય 94 47 વડે ભાગો તો 47 2 94 47 બે એ ડી આઈ
वा किंमत समीकरण एक में मुकता चलो समीकरण एक में किंमत समीकरण एक जो आप ए वत्ता टू डी बराबर बार में डी की किंमत बे मूकी दी बे गुणिया बे चार थे चार ना आप लाई दिए तो बार माइनस चार ए बराबर हाँ रीते एन डी की किंमत आई बराबर चलो हम एन डी की किंमत आया पीछे ओगणतीस मां पद की किंमत आप शोधवानी तो ओगणतीस मां पद नो सूत्र ए वत्ता अठावीस डी ए ओगणतीस बराबर ए वत्ता अठावीस डी एनी किंमत आठ मूको डी की किंमत लाया आप बे मूको डी बराबर बे ए बराबर आठ मुकाई जाए अँ आठ वत्ता छप्पन पहला टोटल ना मैं पहला गुणाकार था हमेशा बाबू सभा नियम विचार गुणाकार टोटल कर दो तो ओगणतीस चौसठ बराबर तो जवाब क्या करो माटे ओगणतीस नो पद चौसठ बराबर मित्र तो आ रीते बीजो दाखिल अपने आठवा नंबर दाखिल पूरा थो चलो वीडियो स्टॉप कर स्क्रीनशॉट लै लो आगे बताइए आपने चलो फरी एक वक्त एवं एवं प्रश्न शेष शेष जवाब रकम चेन्ज आओ बस खाली हजी प्रश्न एना समझो फरी तीजु पद चार कीधु संकेत में लखो ए थ्री चार नवमु पद माइनस आठ ए संकेत में लखा ए नाइन माइनस आठ प्रश्न करो क्यू पद जीरो थे बराबर तो प्रश्न ना जवाब आप ही आप दे ये पहला हाँ बेना ऊपर थी तमारे एन डी की जरूर पड़वानी एन डी पहला लाई दी आपने बराबर तो ए थ्री बराबर चार कीधा एना पर ए थ्री बराबर चार तो ए थ्री जगह तीजा पद ना सूत्र मूकी आपने ए थ्री जगह ए वत्ता टू डी थे हाँ आप पहलू समीकरण पी ए नाइन एमा ए नाइन ना सूत्र मूको तो ए वत्ता आठ डी माइनस आठ समीकरण बे बराबर तो बने समीकरण आई गया फरी पेला दाखला गया आगे दाखला उकेल शोधवा बने तो ए वत्ता आठ डी बराबर माइनस आठ ए वत्ता टू डी बराबर चार चीनों बदली सरवाड़ो मार दो एनो लूप थाय आठ डी माइनस टू डी छ डी थाय माइनस आठ माइनस चार माइनस बार थाय बे बाजू छ वड़े भागी दो तो माइनस बे थाय बराबर तो आ रीते मित्रों डी की किंमत माइनस बे ओके डी की किंमत अपने आ किंमत समीकरण एक में मुकता बे में मुकाय किंमत एक में मूकी एवं जरूरी नहीं बे में मूकी सको तो
तो समीकरण एक ए वत्ता टू डी बराबर चार, हमारे डी की कीमत माइनस बे मूकी दो, गुणाकार कर दो आगे तो बे गुणिया माइनस बे शू दवा माइनस चार, माइनस चार ना आभार लाई दो तो चार ना माइनस चार आ बाजू प्लस थाय एनी कीमत थई गई आठ। अरे मित्रों एनी कीमत आई गई डीनी आई गई। नवो प्रश्न नो जवाब आपणे आपीशुं। इंडिया में बधा प्रश्न ना जवाब आवे कयुं पद जीवे तो श्रेणी जेम जेम आगळ जाय अहींया तमे जुओ डी ऋण એટલે શ્રેણી ઘટતી ઘટતી જવાની આપણે આઠથી શરૂ થવાની ઘટતી ઘટતી જવાની એટલે આમાં અંદર શ્રેણીમાં જીરો આવશે એક પદ પણ કયા નંબર ઉપર જીરો થાય તમારા પદનો નંબર નક્કી કરો ધારી લઈએ ધારો કે શ્રેણીનું એનમો પદ જીરો છે હવે એનમો પદ જીરો કીધું એટલે એને સંકેતમાં એન લખાય એન જીરો બરાબર એનમો પદ જીરો તો એન બરાબર જીરો એનની જગ્યાએ એનનો સૂત્ર મૂકી દો એ વત્તા એન માઇનસ વન ડી જેમાં આપણે એ થ્રી કરીને એ થ્રીની જગ્યાએ સૂત્ર મૂકીને સામે કિંમત મૂકી એ જે અહીંયા પણ આ એનની કિંમત જીરો તો એની જગ્યાએ એનનો સૂત્ર એ વત્તા એન માઇનસ વન ડી બરાબર એન બરાબર એ વત્તા એન માઇનસ વન ડી એનનો સૂત્ર આ સામે એની કિંમત મૂકી આપણે જીરો હવે એન ડી મૂકી દો અંદર તો એની કિંમત આઠ n माइनस वन डी की कीमत माइनस बे बराबर जीरो ओके चलो माइनस बे अंदर गुणी दो आ बेनो गुणाकार कर लो आप जुदू हो आ बेन पहला गुणी कौंस करवाना तो माइनस बे ने एन साथ गुणो एटले माइनस टू एन अहीं गुणो तो प्लस टू जीरो चलो सजातीय पदों में आठ ने बे दस माइनस टू एन बराबर जीरो चलो मध्य एन शोधवा माटे दस ना भर लो तो टू एन ना भर लो पर टू एन ना भर लाइए तो माइनस टू एन बराबर नहीं आ बाजू प्लस टू एन नव बनने बाजू बे वड़े भागो तो आ बाजू दस भाग्या बे पांच थवाना ये टू एन भाग्या बे एन थवाना माटे एन बराबर पांच पांच बराबर एन माटे एन बराबर पांच तो शू जवाब आपीशुं अहींया जुओ एन नी जगह पांच मळे ये पांचमो पद जीरो छे बराबर શ્રેણીનો પાંચમા નંબરનો પદ જીરો થઈ જશે આ શ્રેણીમાં એવું તમે કહી શકો એટલે કે ત્રીજો પદ ચાર હોય નવમા નંબરના પદમાં માઇનસ આઠ આવતા હોય તો અહીંયા તમે જુઓ ત્રીજા પદમાં ચાર અને નવમા નંબરમાં ઋણ સંખ્યા થઈ ગઈ એટલે વચમાં જીરો આવી ગયા એના એટલે વચ્ચે પાંચમું પદ આવશે ગમે તે એ જીરો થશે આપણે એટલે પાંચમું પદ જીરો થાય એવો આપણે જવાબ આપીશું બરાબર તો વિડીયો અટકાવીને સ્ક્રીનશોટ લઈ લેજો એનો યાદ આટલો પણ આપણો પૂરો થઈ જાય चलो हम मित्रों एक दसमा नंबर का दाखिल ले लिए चलो हम दसमा नंबर नो दाखलो लिया तो कोई समांतर श्रेणी में सत्तरमो पद दसमा पद घटो सात एक समांतर श्रेणी है એમાં સત્તરમા પદ ને દસમા પદ વચ્ચે સંબંધ આપ્યો જો આ વાક્ય ને આખો આને સંકેતમાં લખતા આવડું જો પેલા આપણે આટલાથી શરૂ થી વાક્ય સત્તરમું પદ દસમા પદ કરતો સાત વધુ આ વાક્યને સંકેતમાં મૂકતા આવડે દાખલો આવડે સમજી લો બરાબર તો સત્તરમું પદ એ સત્તર કહેવાય અને દસમું પદ એ ટેન કહેવાય આ પદ આના કરતા કેટલું વધારે સાત વધુ એટલે સત્તરમું પદ દસમા પદ થી સાત વધુ એટલે આને સાત વધારીએ તો આના જેટલું થઈ જાય દસમા પદ થી સાત વધારે કરીએ તો કયું પદ આવે સત્તરમું પદ એવું રકમમાં કીધું તમે બરાબર
तो 17મો પદ 10મા પદથી 7મો ખ્યાલ આવી ગયો અને હવે શોધવાનો સામાન્ય તફાવત d સામાન્ય તફાવત d શોધો આવું કીધું તો અહીંયા જોવો મિત્રો a 10 ના બરાબર લઈ લો તો 10મો પદ કેટલી બાર લઈ જો તો a 10 થઈ જશે ના આ a 10 કેટલી બાર શું થઈ જશે માઈનસ a 17 a 10 કેટલી બાર લઈ જાય તો માઈનસ બરાબર 7 આ સંકેત છે એટલે આમ એનું ટોટલ ના કરતા હા એ 17 માઈનસ 1 10 બરાબર 7 ના કરી દેતા એ તો ખોટું થશે હા આ સંકેત હોય એનો સરવાળા બાદબાકી થતું નહીં એમને એમ જ રાખવાનું છે ચલો આપણી જોડે હવે અહીંયા 17 માં પદ ને 10 માં પદ નો તફાવત થઈ ગયો 17 માં પદ ને 10 માં પદ નો તફાવત મળ્યો 7 અને હવે સામાન્ય તફાવત d શોધવાનો મેં તમને આગળ એક સૂત્ર લખાયો પહેલા વિડિયોમાં કતો બીજા વિડિયોમાં તો d નું એક આવું સૂત્ર હતું एम माइनस एन भाग्या एम माइनस एन एम नॉट इक्वल टू एन मतलब एम ने एन पद ना नंबर है बे जुदा जुदा पद होवा जो टूंक में एक ना एक पद नहीं लेवा है आ सूत्र नो उपयोग करो है ना बे पद ना नंबर भाई पांचवा पद ने पांचवा पद नो तफावत ना लेवा है तो जवाब नहीं मिला એટલે એમ એન યાર એ પદના બે જુદા જુદા નંબર છે એટલે અહીંયા જેમ 17 નું 10 નું પદ એ જુદા જુદા નંબર છે ને એટલે અહીંયા ઉપયોગ કરી શકો તમે તો હવે આ સૂત્રમાં આવી પરિસ્થિતિ ઊભી કરવાની છે એ 17 એ 10 થાય એવું કરવું હોય તો એમ ની કિંમત 17 અને એન ની કિંમત 10 લો એટલે એમ બરાબર 17 અને એન બરાબર 10 લેતા હવે આ સૂત્રમાં એમ ની કિંમત 17 મૂકીએ ને એન ની કિંમત 10 મૂકીએ તો ડી બરાબર એ 17 માઈનસ એ 10 જો અહીંયા જે કિંમત મુકાઈ એ મૂકી પર અહીંયા જે મુકાઈ એ મૂકી પર બરાબર આપણે એમ ની કિંમત નહીં મૂકી બરાબર ધ્યાન રાખજો એમ ની કિંમત મૂકીએ તો એમ ની જગ્યાએ ના મુકાય પણ હાલ આપણે એમ ની જગ્યાએ જ મૂકીએ એમ ની કિંમત 17 એટલે અહીંયા જ મૂકીએ ખાલી આખું એમ નહીં કાઢી લો એ તો રાખે જ છે આ ધ્યાન રાખવાનું હા એટલી એમ ની કિંમત મૂકવા જુદી વસ્તુ અને એમ ની કિંમત મૂકવા જુદી વસ્તુ હાલ આપણે એમ ની એમ ની કિંમત મૂકીશું નીચે પણ એક કિંમત હવે આ બેનો તફાવત તમને આપી દીધો જો બરાબર એટલે આ સૂત્રમાં એમની કિંમત 17 ને એમની કિંમત 10 લો તો આવી પરિસ્થિતિ ઊભી થાય અને હવે એની કિંમત આ આપણી જોડે 7 એટલે આખી કિંમત 7 નીચે બાદબાકી 7 તો ભાગાકાર શું થઈ ગયો એ માટે સામાન્ય તફાવત એ છે તો આ રીતે મિત્રો દાખલા નંબર 10 પણ બોલો એકદમ નાનો દાખલો હતો એમસીક્યુ ટાઈપનો પણ કહી શકાય બરાબર તો આજે આપણે સમાંતર શ્રેણી વિડિયો 7 નું કામ પૂરું કરીએ આપણે બરાબર હવે આગળ અભ્યાસ આ સ્વાધ્યાયનો કરીશું આપણે વિડિયો 8 માં જય હિન્દ જય ભારત